કાલોલ તાલુકાના રામનાથમાં રવિવારે સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી જે ઘટનામાં બાવીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો જેમને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપીને વધુ ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને ગોધરા અને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક પિસ્તાળીસ વર્ષના વ્યક્તિનું મોત થયું છે તો લાલભાઈ પરમારના મોતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયેલું જોવા મળ્યું છે